સમસ્યા હલ કરવા માટે જરૂરી કૌશલ્યો આપણી પાસે નાની મોટી સરળ જટિલ એવી અનેક સમસ્યાઓ છે અને આપણે તેનો રોજે રોજ ઉકેલ કરીએ છીએ તેમ છતાં શું આના માટે કોઈ અલગ પ્રકારના કૌશલ્યની જરૂર પડી શકે છે જી હા બિલકુલ કારણ કે કોઈ સમસ્યાને ઉકેલવાની ક્ષમતા કાર્યસ્થળ પર કે વ્યવસાય ક્ષેત્રમાં વધુ પ્રભાવી રીતે ઉપયોગમાં લેવાની હોય છે એવા કયા કયા કૌશલ્યની જરૂર હોઈ શકે છે ચાલો જોઈએ વિશ્લેષણ જો કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવાનું હોય તો એના માટે વિશ્લેષણાત્મક કૌશલ ખૂબ જ જરૂરી છે વિષયનું કરતી વખતે ચારે બાજુથી વિચાર કરવામાં આવે છે ચારે બાજુથી જે પડકારો સામે આવ્યા છે તેનો વિચાર કરીને તેના કારણો શોધીને તેની કાર્યપદ્ધતિ તૈયાર કરવી આ પ્રકારની વિશ્લેષણાત્મક ક્ષમતા સમસ્યાને ઉકેલવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે અનુસંધાન કોઈ પણ સમસ્યાને સમજવા માટે અને તેને ઉકેલવા માટે સંશોધન ક્ષમતા જરૂરી છે તેમાં પુસ્તકો જૂના સંદર્ભો નિષ્ણાતો પ્રેક્ટિશનરો ગૂગલ અને અન્ય સ્રોતોમાંથી માહિતી સમાવેશ થાય છે સમસ્યાને ઉકેલ શોધતી વખતે આ વિવિધ પદ્ધતિઓનું અનુસંધાન કરવું મહત્વપૂર્ણ છે સર્જનાત્મકતા સમસ્યાનું નિરાકરણ કરતી વખતે તે કાં તો કોઈની અપેક્ષા રાખીને અથવા ચોક્કસ રીતે ઉકેલવામાં આવે છે આગવાઈઓ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જ્યારે સામાન્ય સમસ્યા પહેલા હલ કરવામાં આવી હોય અને તેને કોઈ અલગ માહિતી અને સંશોધનની જરૂર નથી આપણી પાસે કેટલી જાણકારીઓ અને માહિતી હોઈ શકે છે જેના આધારે આધારે પૂર્વ અનુમાનના કેટલીક આગવાઈઓ કરીને સમસ્યાનો નક્કી કરી શકીએ છીએ જેમાં પૂર્વ અનુભવ ખૂબ જ કામ આવે છે પરંતુ જો કોઈ સમસ્યા પહેલીવાર સામે આવે છે તો તેના માટે અસરકારક અને અલગ અલગ ઉપાયો શોધવાની જરૂર પડી શકે છે સર્જનાત્મકતા વિચારોથી ઘણા વિકલ્પો સામે આવે છે જેમાં તેનાથી કયા પરિણામોનો કેવી રીતે સામનો કરવો અને તેની અસર હોવાના કારણે સમસ્યા છે એક સમસ્યા પર એક જ વ્યક્તિ કામ કરી રહ્યો છે અને થોડા લોકોની ટીમ સામાન્ય સમસ્યા પર કામ કરી રહી છે કોની પાસે વધુ વિકલ્પો હશે દેખતી રીતે ટીમના સભ્યો પાસે વધુ વિકલ્પો હશે કારણ કે ઘણા બધા લોકો ઘણા બધા વિચારો વિચારવાની ઘણી અલગ અલગ રીતો દરેકનો અલગ જેનાથી ઓછા સમયમાં સમસ્યા હાલ થઈ જાય છે અને ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ શકે છે આ સિવાય ટીમ વર્ક કે ઓર્ગેનાઇઝ એકબીજાનું ધ્યાન એકબીજાને પ્રોત્સાહન કરવું સમજદારીથી કામ કરવું આ બધી બાબતો વ્યક્તિત્વ વિકાસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે નિર્ણય પ્રક્રિયા સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય પ્રક્રિયા આ બંને એકબીજા સાથે જોડાયેલા છે આમાં કોઈ શંકા રહેશે નહીં સમસ્યાનું નિવારણ માટે યોગ્ય નિર્ણય લેવો એ જરૂરી છે અને તે નિર્ણય લેતી વખતે એની અસર શું હશે તેના પરિણામ શું હોઈ શકે છે અને ઘણા વિકલ્પોમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે નક્કી કરવું પણ જરૂરી છે તેનાથી જ આ બે વસ્તુઓ એકબીજાના પૂરક છે